ની હાલત દયાજનક હતા. આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ કલેક્ટર મારફતે ગાંધીનગર રાજભવન અને નવા સચિવાલયમાં આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી. ગુજરાતના છેવાડાના કચ્છ જિલ્લાની એકમાત્ર યુનિવર્સિટીની હાલત અત્યંત દયાજનક છે અને તેનું ખૂબ જ મોટું નુકસાન કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે. તેના કારણે કચ્છના વિદ્યાર્થીઓ આગળ વધી શકતા નથી, જેથી આ બાબતે આમ આદમી પાર્ટી કચ્છ દ્વારા કચ્છ કલેક્ટર મારફતે ગાંધીનગર રાજભવન અને નવા સચિવાલયમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે કચ્છ યુનિવર્સિટીમાં અનેક મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી અત્યંત ગંભીર છે અને દેશના ભવિષ્યની ચિંતા કરે છે, પરંતુ કચ્છના વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપવાના તરફથી મળતો નથી. તે ખૂબ જ ગંભીર બાબત છે. તો વધુમાં જણાવ્યું કે 13 માસથી કચ્છ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ નથી, 10 વર્ષથી કચ્છ યુનિવર્સિટીમાં કાયમી કુલ સચિવ નથી. ઓક્ટોબર 2019ની પરીક્ષાનું પરિણામ નથી આપવામાં આવ્યું. સરકારી કોલેજોમાં સીટો ઘટાડવામાં આવે છે, જે ખાનગી કોલેજોને સીધી રીતે મદદ કરવામાં આવી રહી છે. અનઉત્તીર્ણ વિદ્યાર્થીઓ પાસેથી 5,000 લેટ ફી લેવામાં આવે છે. 35 જેટલા ઈસી મેમ્બરોની નિમણૂક નથી થયેલ. આ વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટીને ગુજરાત સરકાર જે ઓરમાયું વર્તન કરી રહી છે એ બાબતે આમ આદમી પાર્ટી ખૂબ જ ગંભીરતા દાખવી રહી છે. ભૂતકાળમાં પણ અમે ઘણી વખત ફરિયાદો કરી રહી છે, પણ આ બાબતે કોઈ જ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. માટે આજે 15 જેટલા કચ્છ યુનિવર્સિટીના અગત્યના મુદ્દાઓને લઈને માનનીય રાજ્યપાલ અને મુખ્યમંત્રીને અમે કલેક્ટર મારફતે એક આવેદનપત્ર આપ્યો છે અને આવનારા દિવસોમાં એ જેટલા પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓ સંદર્ભે કચ્છને યોગ્ય ન્યાય મળે એ માટેની માગણી કરી રહી છે. જેમાં મુખ્ય માંગણીઓમાં વાઇસ ચાન્સલરની નિમણૂક છે, છેલ્લા 10 વર્ષથી રજિસ્ટ્રારની નિમણૂક નથી થયેલી, કાયમી કર્મચારીઓ ભરતી કરવામાં નથી આવ્યા, જે હંગામી છે એમને કાયમી કરવામાં નથી આવતા, તથા ખાસ તો ઓક્ટોબર માસની જે પરીક્ષા લેવાયેલી છે તેના રિઝલ્ટ પણ હજી ડિક્લેર કરવાના નથી આવ્યા. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કચ્છ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિત અને ભારતના ભાવિ સાથે ચેડા કરી રહી છે, એવું ન થાય અને બધું સમુસૂત્રું થાય તે માટે આમ આદમી પાર્ટી આજે આવેદન કરાવે. દુર્ભાગ્યની વાત એ છે કે આજે કલેક્ટર અને અધિક કલેક્ટર બંનેમાંથી એકે હાજર નથી. VIP મહેમાનો આવ્યા છે એમની માટે કદાચ એમની સેવાઓમાં ગયા છે, પરંતુ ખાસ તો એમના ચિટનીસ તરફથી અમને એવું જણાવવામાં આવ્યું છે કે તમારી જે માગણી છે ગુજરાત સરકારને મોકલી આપવામાં આવશે, પરંતુ અમને એમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે ટૂંક સમયમાં જો અમારી માંગણી ગુજરાત સરકાર પાસેથી નહીં સંતોષાય તો આમ આદમી પાર્ટી ખૂબ જ જ્વલંત આંદોલન કરશે, કેમકે મુખ્ય ઉદ્દેશ આમ આદમી પાર્ટીનો શિક્ષા અને સ્વાસ્થ્યનું છે. ગુજરાતમાં પણ દિલ્હી જેવી શિક્ષા અને સ્વાસ્થ્ય મળી રહે તે માટે આમ આદમી પાર્ટી પ્રયત્નો કરશે અને જો ગુજરાત સરકાર દ્વારા યોગ્ય કરવામાં નહીં આવે તો સંવિધાને આપેલા અધિકારોના માધ્યમથી અમે ધરણા આંદોલન અને અંત સુધી લડીશું.